ને મિત્રો મજામાં મિત્રો તમે બધા એન્જોય કરી રહ્યા છો તમારી કોમેન્ટ્સ મને મળી રહી છે હું પણ ખૂબ રાજી થયો છું કે તમે લોકો ખૂબ ઉત્સાહભેર અત્યારે કામ ઉપાડી લીધું છે મિત્રો વાત એટલી છે કે દરેક વાત સહેલી છે બસ આપણો એક અભિગમ સરસ હોવો જોઈએ અને એ તમે લોકોએ ઉપાડી લીધું છે કામ અને સરસ કામ કરી પણ રહ્યા છો અને રાજીપો તો એ છે કે બધાના માર્ક્સ સરસ આવી રહ્યા છે તો મિત્રો આજે પણ હું ટેસ્ટ લેવાનો છું હમણાં જ લેવાનો છું અને આજે તો અઢાર ગુણની ટેસ્ટ લેવાનો છે આપણે જોવાનું છે કે કેટલાને કેટલો આવે છે તો મને ખાતરી છે કે તમે પાંચમા ધોરણમાં હો તો પણ ભલે અને ગમે તેટલા ધોરણમાં ભણતા હો બસ વાર્તા જુઓ ચિત્રો જુઓ અને બધું યાદ રાખો તો મિત્રો આપણા ગુજરાતની વાત છે એ પણ વાલું ગુજરાત અને એમાં તો સિંહભાઈ યસ તો સિંહ પણ હોય અને સામે કોણ દેખાય છે યસ ફ્લેમિંગો હે ને ફ્લેમિંગો જેને આપણે સુરખાબ કહીએ છીએ તો એ બંને સામસામા એટલે છે કે કબડ્ડીના મેદાનની અંદર એ લોકો ઊભા છે અને જે ફૂલથી સ્વાગત કરી રહ્યું છે સુરખાબ એ સ્વાગત તો કરે છે પણ સાથે સરસ મજાનું સંગીત પણ સાંભળી રહ્યા છે અને સંગીતની અંદર જય જય ગરવી ગુજરાત એવું સરસ મજાનું ગીત વાગે છે અને હા સરસ મજાનો છાંયો પણ છે કારણ કે ત્યાં આંબો છે પણ મિત્રો આંબાની નીચે કંઈક વસ્તુ દેખાઈ રહી છે શું દેખાઈ રહ્યું છે યસ બે દાંડિયા પડ્યા છે યસ તો ગરબાની તો વાત હશે અને દડો અને ક્રિકેટ યસ બેટ પણ પડ્યું છે ક્રિકેટ ગ્રાઉન્ડ પણ દેખાઈ રહ્યું છે અને હા ધ્યાનપૂર્વક જોઈએ ને તો એ ગરબા રમવાનું આખું સ્ટેજ પણ તૈયાર છે તો મિત્રો આ બધી વાત આપણને ખબર છે કે આપણા ગુજરાત રાજ્યના પ્રતિકો હોય તો એ પ્રતિકો આપણે પૂછે તો બધું યાદ આવવું જોઈએ જેમ કે પ્રાણીની અંદર હે ને તો આપણને ખબર છે કે રાજ્ય પ્રાણી કયું તો આપણે તરત કહી શકશું હવે કે એ તો સિંહ છે અને રાજ્ય પક્ષી કે તો ખાબ છે સુરખાબ અંગ્રેજીમાં શું કહેવાય ફ્લેમિંગો છે તો યાદ રહી જશે ને અને હા જે પુષ્પ છે એ તો કયું છે ગલગોટો હે ને ગલગોટો તો રાજ્ય ગોટો પક્ષી કહ્યું ઇંગ્લિશમાં શું કહેવાય ફ્લેમિંગો અને હા જે ગલગોટો છે ને એને મેરી કહેવાય હે ને અમુક લોકોને બિસ્કીટ ભાવે છે તો અંગ્રેજી નામ છે મેરી અને હા એમ પૂછે કે રાજ્ય ગીત તો એ પણ તમને હવે ખબર છે જય જય ગરવી ગુજરાત કોણે લખ્યું હતું હે નર્મદ નર્મદ શંકર દવે હે તો એ પણ તમને યાદ છે તો મિત્રો હવે એમ પૂછે કે રાજ્ય રમત કઈ તો તમે કહેશો આ કબડ્ડીના મેદાનમાં ઊભા છે અને ત્યાં ક્રિકેટનું ગ્રાઉન્ડ દેખાય છે તો બંને હે ને તો પૂછે કે રાજ્ય રમત કઈ તો હવે તમને બંને ખબર જ છે એ ક્રિકેટ છે અને કબડ્ડી પણ છે અને હા પૂછે રાજ્યનું નૃત્ય કયું તો તમને દાંડિયા રાસ એને ગરબો તો ગરબા તમને બરોબર યાદ રહી જશે તો મિત્રો આવું પણ પૂછાય એક એક માર્કમાં પૂછાય અથવા તો તમારે દરેક પ્રતિકોને રાજ્ય પ્રતિકોને તમારે વર્ણવવા હોય તો ટૂંક નોંધમાં પણ લખી શકશો તો બરોબર ચિત્ર યાદ રહી ગયું છે તો થોડુંક આગળ વધારે જોઈ લઈએ અમુક કહેશે સર એકવાર રિવિઝન કરી લે તો ચાલો રિવિઝન કરી લઈએ કે રાજ્ય પક્ષી કયું છે તો કે સુરખા અંગ્રેજીમાં નામ શું છે ફ્લેમિંગો રાજ્ય પ્રાણી સિંહ રાજ્ય વૃક્ષ વૃક્ષીઓ યાદ યાદ જ છે આંબો રાજ્ય ફૂલ યાદ જ છે ગલગોટો મેરીગોલ્ડ રાજ્ય રમત કઈ યાદ જ છે કબડ્ડી ક્રિકેટ રાજ્ય ગીત કયું છે જય જય ગરવી ગુજરાત કોને લખ્યું છે નર્મદ આખું નામ નર્મદ શંકર દવે બધું આવડે છે રાજ્ય નૃત્ય કયું ગરવો અને રાજ્ય ભાષા એ તો ખબર જ હોય ને ગુજરાતી જ મુખ્ય ભાષા એ પણ ખબર જ હોય ને ગુજરાતી એમાં કાંઈ ટેન્શન નથી તો મિત્રો જો તમે યશ કહો તો થોડુંક વધારે જરા જોઈ લે કારણ કે ગુજરાત વિશે આપણે જાણીએ છીએ ને બહુ મજા આવે છે કારણ કે આપણે ગુજરાતી છે તો આપણા આપણા વિશે જાણવાનું તો ગમે જ ને તો જરા જોઈ લઈએ મિત્રો એક બીજી પણ વાત છે કે જે તે વર્ષની અંદર આ બદલાઈ શકે છે અત્યારે તમે જોતા હોય તો હાલ પૂરતું શું છે એટલે કે બે હજાર વીસની અંદર કે આપણને ખબર છે કે જે ચૂંટણી થતી હોય એમ ગુજરાતની અંદર અમુક બેઠકો હોય તો એના વિશે આપણે જાણવું છે તો આપણે એમ વિચારો કે સભા ભરાણી છે બેઠક છે લોકો આવી ગયા છે અને લોકો આમ બધા બેઠા હોય તો આમ છવાઈ જાય અને વાતો એવી કરતા હોય છવાઈ જાય અને રાજ્ય વિશે વાત કરતા હોય ને તો એમ બોલતા હોય નંબર વન નંબર વન અને વિધાન બધાનું એક જ એક સૌનું બયાન મિત્રો આટલું યાદ રહી જાય સભા બે ભરાણી છે બેઠક છે એ બેઠકની અંદર લોકો શું છે છવાઈ જાય છે રાજ્યમાં બધા એમ જ બોલે નંબર વન અને વિધાન બધાનું શું છે એક સૌનું બયાન મિત્રો અહીંયા આપણને અમુક નંબર યાદ રાખવાના છે હવે જોવો જોઈએ સભા અને બેઠક એટલે લોકો હોય તો લોકસભા બેઠક હવે છવાઈ જાય છવાઈમાંથી તમને છવી યાદ રહી જાય તો બિલકુલ સાચું તો ગુજરાતની જે લોકસભાની બેઠક છે ને છવી છે પછી તો કે રાજ્યસભા બરાબર સભા આપણે લઈ લઈશું લોકસભા રાજ્યસભા વિધાનસભા તો રાજ્યની સભા તો કે વન વન યસ રાજ્યસભાની બેઠક કેટલી છે ગુજરાતમાં અને એક સૌનું બયાન તો એકસો બ્યાસી યસ બરાબર એકસો બ્યાસી તો ફરીથી લોકસભાની બેઠક કેટલી છે છવ્વીસ રાજ્યસભાની બેઠક છે અગિયાર અને વિધાનસભાની બેઠકો કેટલી છે એકસો ને છ્યાસી પણ મિત્રો વાત એ છે એકસો ને સોરી બ્યાસીઓ બયાન છે બ્યાસી એકસો ને બ્યાસી પણ મિત્રો આ ચેન્જ થઈ શકે છે અત્યારે અત્યારે હાલમાં કોઈ પૂછે તો આ છે અને વાત છે જિલ્લાઓ કેટલા તો જિલ્લાઓમાં જો મેં ડબલ એવા કીરા છે કે જો રીસો તમે રાખો ને તો એ તમને બે તગડા દેખાય તો આપણને રસી છે કે બે તગડા યાદ રાખવા છે તો કાલ સવારે કોઈ પૂછે જિલ્લાઓ કેટલા તો કહી દેવાનું બે તગડા એટલે કે તેત્રીસ તો તેત્રીસ જિલ્લાઓ આપણા ગુજરાત રાજ્યની અંદર છે હવે વાત આવી કે ગુજરાતની જે વસ્તી છે એ વસ્તી આખા ભારતમાં ક્રમ ગણી તો કેટલામું તો મેં જો તુજરાતનો ત છેલો અને વાનો વ તો ગુજરાત વસ્તી તો એ તને મેં નીચે લખ્યો છે નીચે લખ્યો તમાં છે જ આમ કરી નવ કરી દેખાય તો યાદ રહી ગયું તો ગુજરાત છે એ વસ્તીમાં ભારતની અંદર નવમાં ક્રમે છે તો લોકસભા છવીસ રાજ્યસભા અગિયાર વિધાનસભા એકસો બ્યાસી જિલ્લા તેત્રીસ અને ગુજરાત વસ્તીમાં ભારતમાં નવમાં ક્રમે જો ટેસ્ટ લેવાનો છે યાદ રાખતા જાજો મિત્રો બીજું કે જે વિશેષતાઓ છે જિલ્લાઓની એ તમે જાણો છો કે વિસ્તાર છે એ સૌથી મોટો કચ્છ છે તો મિત્રો એક યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી મોટો કચ્છ છે ભારતમાં બદલાઈ ગયો છે અને કયો બદલાઈ ગયો છે મેં આગલા વિડીયોમાં સોરી કારણ કે જે ચેન્જીસ આવી રહી છે ને તરત ચેન્જ આવી શકે છે તો કયો છે એ તમે મને કોમેન્ટ્સમાં લખજો કે અત્યારે ભારતની અંદર સૌથી મોટો જિલ્લો કયો અગાઉ અત્યાર સુધી કચ્છ હતો પણ હવે કઈક બદલાઈ ગયું છે મને ખબર છે પણ તમને ખબર છે કે આપણે જોઈ લઈએ સૌથી વધુ નદી યસ તો એ કચ્છમાં જ છે મિત્રો વરસાદ બહુ ઓછો છે કોઈ એમ કે આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ તો કે ભાઈ કચ્છ નદી યસ જો આખું નદી ભાઈ છે જાજી બધી નદી કચ્છમાં છે અને વસ્તીમાં કોઈ પૂછે ને કે વસ્તી વધારે કોની તો બસ અમદાવાદ યાદ રાખજો ફરીથી વિસ્તાર એટલે કે જમીનના અનુસંધાન તો કચ્છ અને વસ્તી વધારે ક્યાં તો કે અમદાવાદમાં બીજી વાત કે વિસ્તારે ઓછો વસ્તી ઓછી તો ખબર જ છે ડાંગ વિસ્તારની ખબર પણ જ્યાં વિસ્તાર ઓછો હોય તો ડાંગ એમની યાદ રહી જશે બીજી એક વાત છે મિત્રો કે પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ તો મિત્રો સૌથી વધુ જાતિ પ્રમાણ એક હજાર ને સાત સ્ત્રીઓ હજારના હજાર પુરુષ હોય તો એક હજાર સાત સ્ત્રી એને જાતિ પ્રમાણ કહેવાય તો એ પણ ડાંગની અંદર વધુ છે ભલે નાનું છે વસ્તી ઓછી છે પણ જાતિ પ્રમાણ કેવું છે વધારે છે બીજી એક વાત કે અહીંયા તાલુકાએ માત્ર ત્રણ જ છે એવું ગુજરાતમાં બીજી જગ્યાએ છે પોરબંદર હે ને ત્યાંય પણ ત્રણ છે કોઈ પૂછે કે તાલુકાઓ ઓછાઓ એવા કયા જિલ્લા તો બે ક્યાં ક્યાં તો કે ડાંગ અને પોરબંદર એ બે નામે ત્રણ ત્રણ તાલુકા છે તો એ પણ યાદ રહી જશે હવે જે જાતિ પ્રમાણ છે એક હજાર સાત તો ઓછું એવું કયો જિલ્લો તો સુરત એક હજાર પુરુષો ત્યારે સાતસો ને અઠ્યાસી સ્ત્રી છે તો આ યાદ રહી ગયું મિત્રો તો આટલું યાદ રાખશું અને એક વાત તાલુકા ત્રણ ત્રણ છે એવા બે કોણ કે વેડાંગ અને પોરબંદર વધુ છે એવું કોણ ચૌદ જેટલા છે તો એ આવશે બનાસકાંઠા તો મિત્રો આટલી જ વાત અને હવે આપણે ટેસ્ટ લઈ શકશું પણ તમે જરાક રિકોલ કરી લઈ કે લોકસભાની બેઠક કેટલી છવ્વીસ યાદ છે ને છવાઈ જાય રાજ્યસભાની બેઠક કેટલી અગિયાર નંબર વન નંબર વન વિધાનસભાની કેટલી એકસોનું બયાન યસ એકસો ને બ્યાસી ઘણા એમ કહી રહ્યા છે કે સર પૂરેપૂરા માર્ક્સ લેવા જાય તો ફરી રિકોડ કરી લ્યો તો ગુજરાતના જિલ્લાઓ કેટલા તેત્રીસ તો ગુજરાતનું વસ્તીમાં કેટલામું સ્થાન ભારતની અંદર તો ખબર જ છે નવમું સ્થાન જિલ્લાઓ વિશે કચ્છ તો કે ભાઈ વિસ્તાર બહુ મોટો નદી તો કે બહુ વધારે પણ વરસાદ કેવો ઓછો એટલે આખા ગુજરાત લેવલે ડાંગ વિસ્તાર યસ ઓછો છે વસ્તી પણ કેવી છે ઓછી તાલુકા પણ કેટલા ઓછા અને ત્રણ જ છે પણ જાતિ પ્રમાણ કેવું છે વધુ છે બરાબર તો એક હજાર સાત તો દર હજાર પુરુષે એક હજાર સાત સ્ત્રીઓ પોરબંદર તાલુકા ઓછા છે યાદ જ છે હવે અમદાવાદ વસ્તી વધુ છે બનાસકાંઠા સૌથી વધુ તાલુકા છે કેટલા છે ચૌદ હે ને અને સુરત જાતિ પ્રમાણ ઓછું છે કેટલું છે સાતસો ને અઠ્યાસી મિત્રો આ ક્યાંક ને ક્યાંક તમે ક્લાસ વનની તૈયારી કરતા હોવ ત્યાં પણ તમે લખી શકો છો અને ધારો કે એમસીક્યુમાં પૂછાય એ બિનસચિવાલયમાં પૂછાય કે કોન્સ્ટેબલમાં પૂછાય એમાં પણ તમને આવડશે તો મિત્રો જો તમે યશ કહેતા હો તો ટેસ્ટ લઈ લઈએ તો મિત્રો પ્રશ્ન નંબર એક ચાલો રેડી છો ને ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે બિલકુલ સાચું છે સુરખાબ બીજું નામ છે ફ્લેમિંગો ગુજરાતમાં લોકસભાની સીટ કેટલી છે લોક હા યસ છવાઈ ગયા હા યસ તો છવીસ બિલકુલ સાચું છે ગુજરાતના જિલ્લાઓ કેટલા વેરી નાઇસ તેત્રીસ ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે યસ સિંહ વેરી ગુડ ગુજરાતમાં રાજ્યસભાની સીટ કેટલી છે રાજ્ય સભા યસ નંબર બરોબર છે અને ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે એક્ઝેક્ટલી આંબો અને સિઝન પણ આવી ગઈ છે તો આંબો બરોબર છે અને એના પછી વાત એટલે છે ગુજરાતમાં વિધાનસભાની કેટલી સીટો છે તો વિધાન યસ એક સૌનું બયાન એક સૌનું વિધાન એક સૌનું બયાન એકસો ને બ્યાસી બિલકુલ સાચું છે ને ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ નદી ક્યાં છે કયા જિલ્લામાં હે ને મિત્રો યાદ જ છે ક્યાં છે કચ્છ વેરી ગુડ અને એ પણ તમને ખબર છે કે ત્યાં વરસાદ બહુ ઓછો છે એ પણ તમને ખબર છે અને ગુજરાતનું રાજ્યફૂલ બિલકુલ સાચું ગલગોટો એનું અંગ્રેજી નામ એ પણ તમને આવડે છે મેરીગોલ્ડ ગુજરાતમાં વસ્તીમાં કયો જિલ્લો સૌથી મોટો ફરીથી મિત્રો વસ્તી વેરી ગુડ દસ દસમાં પ્રશ્ન જવાબ અમદાવાદ બિલકુલ સાચું છે અને હા ગુજરાતમાં વસ્તીમાં કયો જિલ્લો સૌથી નાનો યસ ડાંગ વિસ્તારમાં પણ કેવો છે નાનો તો વસ્તીમાં પણ કેવો છે નાનો ગુજરાતમાં કયા જિલ્લાઓમાં સૌથી ઓછા તાલુકાઓ યાદ જ છે કયા કયા છે યસ વેરી ગુડ ડાંગ અને પોરબંદર ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન યસ ત અને વ બિલકુલ સાચું નવ મુસ્તાન છે અને હા સૌથી ઓછી જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો જાતિ પ્રમાણ સૌથી ઓછી કેટલું છે સાતસો અઠ્યાસી એ પૂછ્યું નથી હો પણ સુરત લખી નાખ્યો જવાબ સાચો વધુ યાદ છે ને વધુ ક્યાં છે ડાંગ એક હજાર સાત બરોબર યાદ જ છે તો એ પ્રશ્ન નથી પૂછતો હવે તમને યાદ છે અને હા સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો તો યસ બનાસકાંઠા બિલકુલ સાચું વધુ તાલુકો ક્યાં છે બનાસકાંઠા અને હા ગુજરાત રાજ્યની રાજ્ય રમત કઈ તમે કહેશો એક કઈ કે બે બંને આવડે છે ક્રિકેટ અને કબડ્ડી ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું આવડે જ છે જય જય ગરવી ગુજરાત હે ને તો નર્મદનું અને હા છેલ્લો પ્રશ્ન ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું મિત્રો એ તો તમે કહેશો સર અમને રમવાય બહુ ગમે ગરબો તો મિત્રો તમારે કેટલા સાચા પૈડા એ મને જરૂરથી આજે મોકલી દો અને હા મિત્રો જો ખરેખર મજા આવતી હોય મને કેવી રીતના ખબર પડશે કે તમને મજા આવે છે તો મિત્રો તમે લાઈક તો કરો છો પણ બે તા બે ચાર શબ્દો તમે લખો ને એમાં તો મને પણ ખ્યાલ આવે કે તમે કેવા એન્જોય કરો છો અને હા તમે જો ધારો કે પાંચમા છઠ્ઠામાં હો અને તમને આવડી જતું હોય ને તો તો ખાસ કોમેન્ટમાં લખો કે ભાઈ હું આ શાળામાં છું અને હું પાંચમા ભણું છું અને હવે સાહેબ મારા અઢારમાંથી પાંચ સાચા પૈડા કે સાત સાચા પૈડા તો હું બહુ રાજી થઈશ તો મિત્રો તમારા કોમેન્ટ્સની રાહ સાથે અને હા વલણું તો બાકી જ છે ને આપી દો મિત્રો કોઈ પણ રાજ્ય દેશ બધાના પ્રતિકો છે ને એ ખરેખર આમ જોઈએ ને તો ઓળખ છે અને મિત્રો હવે તમે લોકો પણ તમારી કંઈક ઓળખ તો બનાવી રહ્યા છો કારણ કે હવે તમને બધું નોલેજ મળતું જાય છે એમ તમને અંદરથી પણ મજા આવે છે સાથે સાથે યસ તમારા માર્ક્સ પણ સારા આવવાના છે એક સરસ મજાની આશા પણ બંધાય છે તો મિત્રો આજના વલોણામાં કે છે પ્રતિકો રાજ્ય પાસે ને જિલ્લા ઓળખ પોતાની બરાબર રાજ્ય પાસે પોતાના પ્રતિક છે જિલ્લાને પણ પોતપોતાની ઓળખ છે હે ને ક્યાંક વરસાદ વધુ છે ઓછો છે પ્રમાણ ઓછું વધઘટ છે આ બધું પોતાની ઓળખ છે ક્યાંક પાક સરસ થાય છે વગેરે છે પ્રતીકો રાજ્ય પાસે ને જિલ્લા ઓળખ પોતાની તમે હવે જ્ઞાની બની નિખારો ઓળખ પોતાની જ્યાં મિત્રો હવે તમે જ્ઞાની બનતા જ જાઓ છો બસ બનતા જ રહો અને તમારી જે ઓળખ છે એ નિખારતા રહો વિશ્યુ ઓલ ધ બેસ્ટ પણ હા મિત્રો આસપાસના એવા કેટલાય લોકો બિચારા વંચિત છે એને જાણ કોણ કરશો એ તમારે કરવાની છે એના પાસે મોબાઈલ છે એની પાસે નેટ કનેક્શન છે અને હા મિત્રો તમને બધાને ખબર છે કે આપણી ચેનલની અંદર કેટલા બધા વિડીયો છે પ્લેલિસ્ટમાંથી જોયા જ કરો જોયા જ કરો ઘણા લોકોને હજી ખબર નથી કે સબસ્ક્રાઈબ કરવાનું હોય તો એ એમને શીખડાવો કે રેડ કલરનું હોય ત્યાં તમે સબસ્ક્રાઈબ કરશો પછી બાજુમાં બેલ હોય તો સરના વિડીયો તરત ને તરત જ્યારે અપલોડ કરીશ ત્યારે તરત ને તરત તમને મળી જશે તો મિત્રો આપણી ચેનલમાંથી લગભગ અડધા પડધાને તો હજી ખબર જ નથી અને હું પણ મને એમ કે ખબર છે એટલે હું કહેતો પણ નથી પણ મિત્રો એ તમને જવાબદારી સોંપું છું તો તમે એન્જોય કરો આસપાસવાળા સગાવાળાને તમે પાછા એન્જોય કરાવો વિડીયો દ્વારા આવો એનડીસી પરિવારનું કામ એ જ છે કે આપણે બધા સાથે રહી આગળ વધતા રહીએ હાલ જે મોકટેસ્ટ દ્વારા સ્પેશિયલ વિડીયો બની રહ્યા છે તો ઈચ્છા બધાની એવી છે કે સર ગુજરાત લેવલે તો બસ સોમવારથી આપણી ઈચ્છા છે હું જરૂરથી મારા વોટ્સઅપ સ્ટેટસની અંદર મૂકી દઈશ તો આખા ગુજરાતની બનશે તો પહેલી મે જ પહેલી મે આખા ગુજરાતની આપણે પરીક્ષા લેશું ટેસ્ટ અને એના વિષયો ક્યાં એમાં કયા વિડિયો જોવા એ જરૂરથી વોટ્સઅપ સ્ટેટસમાં મૂકતો રહીશ વિશ્યુ ઓલ ધ બેસ્ટ અને હા કોઈ કહેશે સર અમારે તમારા વોટ્સએપ નંબર જોઈએ છે લખી લો ડબલ એઇટ ડબલ સિક્સ ડબલ ફોર ડબલ ફાઈવ સોરી 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 ડબલ એઇટ ડબલ સિક્સ ડબલ ફોર ડબલ ટુ અને ડબલ ફાઈવ મિત્રો ગોટાળો ન થાય એટલે નંબર લખી નાખાય છે ડબલ એટ ડબલ સિક્સ ડબલ ફોર ડબલ ટુ ડબલ ફાઈવ તો માત્ર વોટ્સએપ કરો ખાલી જોઈન એનડીસી એવું લખી નાખજો બસ આનંદથી કામ કરતા રહીએ આગળ વધતા રહીએ અને હા તમારી કોમેન્ટ્સની રાહ સાથે વિસ ઓલ ધ બેસ્ટ આવજો